નમસ્કાર બીડ રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત મહત્વના સમાચારો પર આજથી અમદાવાદ પોલીસની સીટ બેલ્ટ ડ્રાઇવ શરૂ થશે ત્રણ દિવસ સુધી આ ટ્રાફિક ડ્રાઇવ યોજાશે સીટ બેલ્ટ અંગે જાગૃતિ લાવવા માટે પોલીસ પણ સતર્ક બની છે અમદાવાદ પોલીસની સીટ બેલ્ટ ટ્રાફિક ડ્રાઈવની આજથી શરૂઆત થઈ છે આજથી લઈને ત્રણ દિવસ સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચાલશે પાછળ બેસનારને પણ ફરજિયાત સીટ બેલ્ટ પહેરવો પડશે સીટ બેલ્ટ અંગે જાગૃતિ લાવવા માટે પોલીસ પણ સતર્ક થઈ છે નહીં પહેર્યો હોય સીટ બેલ્ટ તો એક હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે બેલ્ટ નહીં લગાવો તો ખાસ એલાર્મ પણ વાગશે એવા પ્રકારની પણ સુવિધા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે આ નિયમ તમામ પ્રકારની ગાડીઓ પર લાગુ થશે ચૌદ વર્ષ કે તેનાથી મોટી વયના બાળકો માટે પણ સીટ બેલ્ટ પહેરવો જરૂરી રહેશે સીટ બેલ્ટને લઈને નવો નિયમ લાગુ થયું છે પાછલી સીટ પર બેઠેલા હોય પણ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડશે એક હજાર રૂપિયાનો દંડ જો સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો તમારી પાસેથી વસૂલવામાં આવશે બેલ્ટ નહીં લગાવો તો અલાર્મ વાગશે આજથી લઈને ત્રણ દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ પોલીસ ચલાવશે પોલીસ આ મામલે સતર્ક બની છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા ત્રણ દિવસ આ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ચૌદ વર્ષ કે તેનાથી મોટી ઉંમરના તમામ લોકોને સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે પાછલી સીટ પર બેઠેલા લોકોને પણ સીટ બેલ્ટ ફરજિયાત રૂપે પહેરવો પડશે અમદાવાદ પોલીસની સીટ બેલ્ટ ટ્રાફિક ડ્રાઈવ આજથી શરૂ થઈ છે આજથી લઈને ત્રણ દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલશે વડોદરાથી અંકિત તમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે વધુ વિગત મેળવી અંકિત પાસેથી અંકિત જે રીતે ટ્રાફિક ડ્રાઈવ ત્રણ દિવસ આજથી લઈને ચાલવાની છે લોકોને જાગૃતિ લાવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે શું છે વધુ વિગત તો આપણે જણાવી દઈએ અહીંયા જે રીતના મહત્વના સમાચાર આવી રહ્યા છે પોલીસની સીટ બેલ્ટ ટ્રાફિક ડ્રાઇવ આજથી શરૂ થઈ છે આજથી લઈને ત્રણ દિવસ સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચાલશે પાછળ બેસનારા તમામ લોકોને પણ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવાનો રહેશે જો સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો રૂપિયા એક હજારનો દંડ તમારી પાસેથી વસૂલવામાં આવશે લોકોમાં જાગૃતિ આવે એ સંદર્ભે આજથી લઈને ત્રણ દિવસ સુધી આ ટ્રાફિક ડ્રાઈવ પોલીસ દ્વારા ચલાવવામાં આવશે આજથી વહેલી સવારથી વિવિધ સ્થળો પર પોલીસનો કાફલો તૈનાત છે તમામ મહાનગરોમાં આ ડ્રાઈવ જે છે તે આગળ વધી રહી છે લોકોને જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા આ ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે મહત્વની વાત છે કે જો સીટ બેલ્ટ નહીં લગાવ્યો હોય તો અલાર્મ ભાગશે એ પ્રકારની પણ સુવિધા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે પાછળ બેસનારા લોકોએ પણ સીટ બેલ્ટ હવે ફરજિયાત પહેરવો પડશે જો પાછળ લોકોએ પણ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો તેમની પાસેથી રૂપિયા એક હજારનો દંડ વસૂલવામાં આવશે સમગ્ર રાજ્યમાં સીટ બેલ્ટને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે રાજકોટમાં મોટાભાગના લોકો સીટ બેલ્ટ વગરના જોવા મળ્યા છે સ્થાનિકોની સાથે સરકારી કર્મચારીઓ પણ સીટ બેલ્ટ વગરના દેખાયા ફાયર વિભાગના કર્મચારીઓ અને એકસો આઠના કર્મીઓ પણ તેજ પરિસ્થિતિમાં જોવા મળ્યા જો એમરજન્સી વ્હીકલ ચાલક તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતર્ક નહીં થાય તો દર્દીઓની જવાબદારી કોણ લેશે અને હવે વાત કરીએ રોગચાળાની ઓપી અમદાવાદ શહેરમાં બેકાબુ રોગચાળો વધી રહ્યો છે પાણીજન્ય મચ્છરજન્ય રોગયાળાએ માથું ચક્યું છે અને જેનાથી લોકો પરેશાન થયા છે સોલા હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે બાળકોમાં પણ રોગચાળાના કેસ સામે આવી રહ્યા છે મેલેરિયા ડેન્ગ્યુ ટાઇફોઇડ સ્વાઇન ફ્લૂ ઝાડા ઉલટી જેવા કેસોમાં વધારો થયો છે રોજ ચૌદસો જેટલી ઓપીડી સામે આવી રહી છે જન્યા અને મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહીબામ પોકારી ગયા છે અને હોસ્પિટલોમાં લાંબી કતારો છે તે જોવા મળી રહી છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ છે અને આ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ આપ જોઈ શકો કે અત્યારે ખૂબ લાંબી કતારો છે તે લાગે છે કારણ કે જે રીતે રોગચાળો વધી રહ્યો છે અને તેના કારણે જ લોકો સારવાર લેવા માટે અત્યારે હોસ્પિટલ આવી રહ્યા છે મલેરિયા ડેન્ગ્યુ સ્વાઇન ફ્લુ સહિતના જે કેસોમાં છે તેમાં વધારો થયો છે ઝાડા ઉલટીના પણ કેસો છે ત્યાં સામે આવી રહ્યા છે ખાસ કરીને આજે ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં જે મોટી ઉંમરના લોકો હતા તે તો બીમાર પડતા હતા પરંતુ સૌથી વધારે અત્યારે બાળકોમાં પણ ઇફેક્ટ છે તે જોવા મળી રહી છે અને તેના કારણે બાળકોને લેન પણ હોસ્પિટલો છે તે આવી રહ્યા છે ખાસ કરીને જો એડમિટ કરવાની સંખ્યા ગણીએ તો જે બાળકો આવે છે ઓપીડીમાં તેમાંથી પાંત્રીસ બાળકો એવા હોય છે કે જેને એડમિટ કરવા પડે છે તો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં જે સામાન્ય દિવસોમાં બારસો જેટલી ઓપીડી હતી તે અત્યારે ચૌદસો જેટલી સંખ્યા ઓપીડીમાં થઈ ગઈ છે જેના કારણે આ રોગચાળો વધી રહ્યો છે તેની આ સંખ્યા જોવા મળી રહી છે વિભુ પટેલ ન્યુઝ એટી ગુજરાતી તો જામનગરમાં પણ રોગયાળાએ ભરડો લીધો છે વાયરલ ફીવરના પગલે હોસ્પિટલમાં દર્દીઓથી લાંબી કતારો જોવા મળી છે શરદી ઉધરસ સહિતના રોગચાળાએ શહેરમાં માઝા મૂકી છે શહેરની જીજી હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગેલી જોવા મળી દરરોજના સોથી પણ વધારે કેસો તાવ શરદી ઉધરસતા નોંધાઈ રહ્યા છે ડેન્ગ્યુ મલેરિયાના કેસ પણ સામે આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ ઋતુજન્ય રોગચાળો ડામવામાં નિષ્ફળ સાબિત થયું હોય તેવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં જે પ્રકારે રોગચાળાએ ભરલોડો લીધો છે ત્યારે જામનગરમાં તાવ શરદી ઉધરસના સૌથી વધુ પર ડે ઓપીડી કેસ છે સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવી રહ્યા છે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો પણ દિવસમાં ત્રણથી ચાર આવી રહ્યા છે જે પ્રકાર આપ જોઈ રહ્યા છો હોસ્પિટલની બહાર ખૂબ જ લાંબી કતારો છે તે ઓપીડીની અહીંયા અત્યારે લાગી છે લોકો છે તે મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે જે પ્રકારે અહીં જે દર્દી સાથે આવે છે એમની સાથે વાત કરશું શું તકલીફ છે અત્યારે બેન ને એકદમ તાવ આવ્યો આખું ખુલી નથી શકતી ને આ આ શરીર બધું દુખે છે વાત કરવામાં આવી તાવ શરદી ઉધરસ ને લઈને અનેક અહીં કેસો જે આવી રહ્યા છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે પણ હોસ્પિટલ ની બહાર ખૂબ લોકો જોવા મળી છે શું કેશો કે ભાઈ અત્યારે દર્દી છે અને હોસ્પિટલ માં આપ છો ક્યારે ઉભા છો સાહેબ સવાર ના ઉભા છે તાવ શરદી એકદમ ઝેરી મેલેરિયા જેવા તાવ એકદમ વાયરસ છે આ બધે ફૂલ વાર જ સવાર તમે આમ ભીડ જો લાઈન જો ક્યાંય વારો આવે એવી જગ્યા નથી

જે પ્રકારે વાત કરવામાં આવી જામનગરની જે સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ છે ત્યાં સવારથી જ જે પ્રકારે દર્દીઓ છે તે દર્દીઓની કતારો લાગી છે ઓપીડીની અંદર અત્યારે સિઝનલ ફ્લુ ઓપીડી અહીં આપ જોઈ રહ્યા છો સિઝનલ ફ્લુ ઓપીડીની અંદરના હું દ્રશ્યો દેખાડવા માગીશ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ હોસ્પિટલની અંદર પણ જે પ્રકારના દર્દીઓની કતારો છે તે કતારો અહીં લાગેલી જોવા મળી રહી છે જે પ્રકારે તાવ શરદી ઉધરસના જે કેસો છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ અત્યારની પરિસ્થિતિમાં જે પ્રકારે વાત કરવામાં આવે હાલ જે ઓપીડી છે અંદર પણ જે દર્દીઓ છે છે તે દર્દીઓને તપાસવામાં આવી રહ્યા જે પ્રકારે દર્દીઓનો ભરાવો છે તે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે અને જામનગરની અંદર પણ રોગચાળાની દહેશત છે તે જોવા મળી રહી છે એક અંદર જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની જીજી સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના જે મેડિસિન વિભાગના ડોક્ટર જે છે એમના દ્વારા જે પ્રકારે જણાવવામાં આવ્યું છે ડૉક્ટર એસ એસ ચેટર્જી દ્વારા કે પર ડે ચારથી પાંચ જેટલા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ છે તે સામે આવી રહ્યા છે શંકાસ્પદ પણ દસથી પંદર જેટલા કેસો છે તે પર ડે સામે આવતા હોય છે અને સૌથી વધુ તાવ શરદી ઉધરસની જે ફ્લુ ઓપીડી છે તેમાં ઓપીડી કેસો આવી રહ્યા છે ત્યારે રોગચાળાનો ભરડો છે તે કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ સાથે અત્યારે ડૉક્ટરોની ટીમ છે તેમને તૈનાત કરી દેવામાં આવી છે અને પર ડે જે પ્રકારે દર્દીઓનો ઉભરાવો છે તે સરકારી હોસ્પિટલોમાં ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ જોવા મળી રહ્યો છે તો આ તરફ રાજકોટ શહેરની પણ વાત કરીએ તો રોગચાળાના ભરડામાં સમગ્ર શહેર આવી ગયું છે પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે વહેલી સવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં લાઈનો લાગી ગઈ છે મેલેરિયાના બેફામ વધતા કેસની સામે લોકો પણ લાચાર થયા છે બુધવારે મેલેરિયાના કારણે બે લોકોના મોત નીપજ્યા હતા વહીવટીતંત્ર હવે રહી રહીને ઊંઘમાંથી જાગી રહ્યું છે તો વડોદરામાં પણ રોગચાળો વકર્યો છે વાયરલ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે પહેલી જાન્યુઆરીથી સાત સપ્ટેમ્બર સુધીના આંકડા પણ વાત કરીએ તો ડેન્ગ્યુના કુલ બસો સિત્યોતેર કેસ ચિકનગુનિયાના બસો પંચાવન મેલેરિયાના છત્રીસ વાયરલના એકાણું અને ટાઇફોઇડના છાસઠ જેટલા કેસ સામે આવ્યા છે આગળ વાત કરીએ તો મહાદેવનું અપમાન કરતો વધુ એક વિડિયો વાયરલ થયો છે સ્વામિનારાયણ સંત દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે રૂગુનાથ ચરણદાસજી નામના સંતનો વિડીયો વાયરલ થયો છે શિવજીને લઈને તેમણે અપમાનજનક ટિપ્પણી કરી છે ભગવાન મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાની તેમણે વાત કરી પહેલા પણ સાગર સ્વામી આવી ટિપ્પણી કરી ચૂક્યા છે મહારાજે કીધું તમે મોટા ભક્ત છો અમારા સ્વરૂપમાં એ જોડાઈ જાઉં છો એક રસ એકાત્મ ભાવને પામી જાઉં છું પૂજા કરવી છે તો કે મારી પૂજા ન હોય મારા મનુષ્ય દેહ લીધો છે એટલે કરવીશ તો કે ના તોય નહીં સચ્ચિદાનંદ સ્વામીએ કરી વેલીપત્ર ચડાવવા ગયા તોય ના પાડી પછી થોડીક વાર કુસ્તી કરી તો જે રીતનો આ ઓડિયો અને વિડીયો સામે આવ્યો છે વધુ એક સ્વામિનારાયણના સંત દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે રૂગનાથરાયણ દ્વારા જે રીતની આ ટિપ્પણી કરાઈ છે શિવજીને લઈને તેમણે અપમાનજનક ટિપ્પણી કરી છે વધુ એક સ્વામિનારાયણ સંત દ્વારા આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે રુગનાથ ચરણદાસજી સંત દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરાઈ છે શિવજીને લઈને તેમણે અપમાનજનક ટિપ્પણી કરી છે ભગવાન મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાની તેમણે વાત કરી છે વધુ એક સ્વામિનારાયણ સંત દ્વારા આ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે જેને લઈને ભક્તોમાં રોષનો પણ ક્યાંક ને ક્યાંક માહોલ છે કારણ કે જે રીતની આ ટિપ્પણી ફરીકવાર સામે આવી છે મહાદેવનું અપમાન કરતો વધુ એક વિડિયો વાયરલ થયો છે આગળ જોઈએ તો રાજ્યમાં ત્રણ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી તારીખ દસ બાદ વરસાદનું જોર વધશે દસ અગિયાર અને બાર તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે આગામી સપ્તાહમાં અનેક જગ્યાએ ભારે વરસાદ રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં દસ તારીખ બાદ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે ભારે વરસાદથી કર્ણાટકમાં તારાજી સર્જાઈ છે અનરાધાર વરસાદથી નદીઓ પણ તોફાની બનતા પચાસથી વધુ ગામોને હાઇવેથી જોડતો છત્રીસ વર્ષ જૂનો બ્રિજ તૂટી ગયો છે બ્રિજે જળ સમાધિ લેતા પચાસથી વધુ ગામો સાથેનો સંપર્ક તૂટ્યો છે હાઇવે જપ જવા માટેના આ લિંક બ્રિજે એકાએક જળ સમાધિ લેતા રસ્તાની બંને બાજુ લોકો ફસાયા હતા હાઇવે પર જવાનો એકમાત્ર પુલ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કર્ણાટકમાં ભારે વરસાદથી લોકો પરેશાન થયા છે અંજરાધાર વરસાદથી નદીઓ તોફાની બની છે નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પર ફરી વળતા અનેક નાના પુલ જળમગ્ન થયા છે પુલ પરથી વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે બાઇક પર જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી પાણીના પ્રવાહમાં બાઇક પણ તણાઈ હોય એવા આદ્રશ્યો સામે આવ્યા હતા અંજરાધાર વરસાદથી તોફાની બનેલી નદીઓથી વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે તો નેપાળમાં વરસી રહેલા વરસાદથી બિહાર પર તેની અસર વર્તાઈ રહી છે નદીઓમાં સતત વધી રહેલી જળ સપાટીથી રસ્તાઓ પાણી પાણી થયા છે રસ્તાઓ પર બે ફૂટ નદીના પાણી આવી જતા વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં અંજરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક ગામોમાં પણ પૂરની સ્થિતિ સર્જાય છે બિહારમાં વરસાદથી જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે અંજરાધાર વરસાદથી બાગમતી નદી તોફાની બની છે નદી તોફાની બનતા કિનારાની જમીનનું ધોવાણ થયું છે અનેક વખત રજૂઆતો કર્યા છતાં સ્થાનિક પ્રશાસને હજુ સુધી કોઈ પગલાં લીધા નથી આ વર્ષે બાગમતી નદીના કિનારાના વિસ્તારમાં અનેક વખત જમીનનું ધોવાણ થતાં કિનારા નજીક રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે બિહારમાં અંઢરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદીઓના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે પર્વતો પરથી વહેતી નદીઓના પાણીનો પ્રવાહ તીવ્ર થયો છે પૂરની પરિસ્થિતિની સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા નદી કિનારા પર બોર્ડર બનાવાઈ હતી એ પણ ક્ષતિગ્રસ્ત થઈ છે નદીનો ધસમસતો પ્રવાહ ગામ તરફ વહેતો થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો તો આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારો પર આજે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કરશે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું પણ પીએમ મોદી અનાવરણ કરવાના છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ગેટના તમામ માર્ગો બંધ રાખવામાં આવ્યા છે આજે સાંજે પીએમ મોદી સરકારના મહત્વની પ્રોજેક્ટ પૈકી એક સેન્ટ્રલ વેસ્ટ એવન્યુનું પણ ઉદ્ઘાટન કરવાના છે દિલ્હીના રાજપથનું નામ હવે કર્તવ્યપથ થઈ રહ્યું છે આજે પાંચ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્યપથનું નામકરણ અને ઉદ્ઘાટન કરશે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ પુન નિર્માણ કરવામાં આવ્યું છે મોદી સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું પણ ઉદ્ઘાટન કરવાના છે આ તસવીરોને જુઓ ઇન્ડિયા ગેટ થી લઈ રાષ્ટ્રપતિ ભવન સુધીનો વિસ્તાર આકાશમાંથી લેવામાં આવેલી આ તસવીરો તમારી સ્મૃતિમાં અંકિત થઈ જશે અહીં જ તૈયાર થયું છે સેન્ટ્રલ વિસ્તાર આ પ્રોજેક્ટ હેઠળ જ રાજપથનું નવીનીકરણ થઈ રહ્યું છે તેને વધુ સુંદર બનાવવામાં આવ્યું છે સાથે જ બદલી દેવામાં આવ્યું છે તેનું નામ જે રાજપથ પરથી ગણતંત્ર દિવસની પરેડની શરૂઆત થાય છે જ્યાં દેશની આન બાન અને નિશાનનું પ્રદર્શન થાય છે તે રાજપથનું નામ બદલીને નરેન્દ્ર મોદી સરકારે કર્તવ્યપથ કર્યું છે

देश मुक्त अंग्रेजों याद स्वतंत्रता दिवस के मौके पर प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किले के प्राचीर से जिस तरीके से कर्तव्य की बात की थी और कर्तव्य पथ अब ये पूरा जो राजपथ है वो कर्तव्य पथ के नाम से जाना जाएगा यानी कि कर्तव्य का पथ अपनी ड्यूटी को निभाने का पथ अपने कर्तव्य को निभाने का पथ और इसी संदेश के साथ इस राजपथ का नाम कर्तव्य पथ किया गया है और यहां पर जिस तरीके का रीडेवलपमेंट किया गया है, कई सारी नई चीजें देखने के लिए मिलेंगी 9 सितंबर से ये आम जनता के लिए खोल दिया जाएगा राजपथ नंग्रेजों शासन काल में थोड़ा राजपथ ने ब्रिटिश वास्तुकार सर एडविन लुंडियंस डिजाइन करो ઇન્ડિયા ગેટ થી રાષ્ટ્રપતિ ભવન સુધી જતા રસ્તાની બંને બાજુ ગાર્ડન છે તે સમયે વાઇસરોય હાઉસ હતું આઝાદી બાદ તે રાષ્ટ્રપતિ ભવન કહેવામાં આવ્યો રાજપતને પહેલા કિંગ્સવે કહેવામાં આવતો હતો કેમ કે જ્યોર્જ પંચમ ના સન્માન માં રાજપતને આ નામ આપવામાં આવતો જ્યોર્જ પંચમેજ બ્રિટિશ ભારત ની રાજધાની ને કોલકાતા થી દિલ્હી સ્થળાંતરિત કરી હતી તે સમયે તે કિંગ ને જવાનો રસ્તો હતો 1947 માં આઝાદી મળ્યા બાદ કિંગ્સવે નું નામ બદલીને રાજપથ કરી દેવામાં આવ્યું નામ બુલેટિન માં અત્યારે બસ આટલું જ રજા આવશો નમસ્કાર